કોને ખબર હતી કે બીએપીએસ સંસ્થા અને રામ મંદિર સંસ્થાન કમિટીના સંબંધો ખૂબ જ ઊંડા હશે. આવો જોઈએ એક સ્પેશિયલ રિપોર્ટ. રામ મંદિર બનાવવા માટે સમગ્ર ભારતના ઘણા બધા સંપ્રદાયો અને ઘણા બધા વર્ગોએ ખૂબ જ મહેનત કરી છે. તેમાં કેટલાય વ્યક્તિઓથી લઈને સમાજનો મોટો સહયોગ રહ્યો છે. પછી લાલકૃષ્ણ અડવાણી હોય, અટલ બિહારી વાજપેયી હોય કે પછી અશોક સિંગલ હોય, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ આ આંદોલનમાં જોડાયા હતા. આ ઉપરાંત કેટલીય સંસ્થાઓ, વિશ્વ હિન્દુ પરિષદ આમાં જોડાઈ હતી. 500 વર્ષ પછી જ્યારે રામ મંદિર બનવા જઈ રહ્યું છે ત્યારે આ મંદિરનો ઇતિહાસ સુવર્ણ અક્ષરે લખાશે. તેમાં આ બધી સંસ્થાઓ અને વ્યક્તિઓની સાથે સાથે બીએપીએસ સંસ્થાનું નામ પણ ભૂલી ન શકાય. બીએપીએસ સંસ્થા દ્વારા પહેલેથી જ રામ મંદિર આંદોલનને સહકાર આપવામાં આવ્યો છે. યોગીજી મહારાજ જે બીએપીએસ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ હતા, તેમણે અયોધ્યામાં રામ મંદિર થાય તે માટે વર્ષો સુધી ધૂન પ્રાર્થના કરી હતી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પણ ધૂન અને પ્રાર્થના કરી જ હતી. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ સમયાંતરે અયોધ્યાની યાત્રા કરતા રહેતા અને રામ જન્મભૂમિ માટે પોતાની ભક્તિ અદા કરતા. 1982માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે 24મી ઓક્ટોબરે અયોધ્યા પધાર્યા ત્યારે શ્રી રામચંદ્રદાસજીએ પ્રમુખ સ્વામી મહારાજના આગમન માટે ખાસ સભાનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે પ્રમુખ સ્વામી મહારાજને એમ પણ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાંથી શ્રી કૃષ્ણ ભગવાન તથા સ્વામિનારાયણ ભગવાન ગુજરાત આવ્યા તો ત્યાંના લોકોએ તેમને છોડ્યા નહીં, તો તે બાજુથી આવેલા તમને હું કેમ છોડું? શ્રી કૃષ્ણ ભગવાન અને સ્વામિનારાયણ ભગવાન તો ગુજરાતમાંથી પાછા ન આવ્યા, તો તમે તમારી જન્મભૂમિ ગુજરાતને ભૂલી જાઓ અને અહીં રહો. આ ઉપરાંત પૂજ્યપાદ શ્રી નૃત્ય ગોપાલદાસજીએ પણ પ્રમુખ સ્વામી મહારાજનું સ્વાગત કર્યું હતું. આ જ યાત્રામાં પ્રમુખ સ્વામી મહારાજે આ સંતો જોડે રામ જન્મભૂમિ અંગે વિમર્શ કર્યો હતો અને આ આંદોલનમાં પોતાનો સાથ છે તેમ દર્શાવ્યું હતું. ત્યારબાદ પ્રમુખ સ્વામી મહારાજ અયોધ્યામાં આવેલા પ્રાસાદિક સ્થાનોના દર્શને ગયા હતા. આ ઉપરાંત કેટલાય સ્થાનોમાં સ્વામીશ્રીએ રામ જન્મભૂમિ માટે પ્રાર્થના કરી હતી. આ અંગેની નોંધ લેતા પૂજ્ય શ્રી નૃત્ય ગોપાલદાસજી મહારાજે તેમ પણ કહ્યું હતું કે રામ જન્મભૂમિને લઈને પ્રમુખ સ્વામી મહારાજના મનમાં ઈચ્છા છે કે ભગવાન રામની જન્મભૂમિ છે ત્યાં મંદિર બને. સ્વામીજી દેશ વિદેશમાં ફરે છે પણ તમામ જગ્યાએ રામ જન્મભૂમિના નિર્માણ માટે તેઓ સંકલ્પ પ્રાર્થના કરતા રહે છે, જે બતાવે છે કે સ્વામીજીમાં હિન્દુત્વ માટેની નિષ્ઠા, ભારતીય સંસ્કૃતિ માટેનો પ્રેમ છે. તેઓ પ્રાચીન સંસ્કૃતિના પોષક છે. સને 1989માં જ્યારે રામ મંદિરમાં મૂકાનારી શિલા માટે જ્યારે રાષ્ટ્રવાદી આંદોલન થયું હતું ત્યારે 16 ઓગસ્ટ 1989ના દિવસે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે અમદાવાદ ખાતે રામ જન્મભૂમિની પ્રથમ ઈંટનું પૂજન કર્યું હતું. તે સમયે બધાને સફળતા મળે તે માટે પ્રમુખ સ્વામી મહારાજે ધૂન કરી હતી. આ આશીર્વાદ અને પ્રથમ પૂજિત ઈંટને લઈને બધાને લાગી રહ્યું હતું કે હવે મંદિર બનશે. આ જ કાર્યક્રમ હેઠળ સપ્ટેમ્બર 1989માં ઠેર ઠેર રામશિલા પૂજન કરવામાં આવ્યું હતું, જે સફળ થયું હતું. આવી પ્રાર્થના પ્રમુખ સ્વામી મહારાજે ઘણીવાર કરી હતી, તે પછી દેશમાં હોય કે વિદેશમાં. જ્યારે 30 ઓક્ટોબર 1990ના રોજ પ્રબોધિની એકાદશીના દિવસે સવારે 9:30 વાગે મોટી સંખ્યામાં સંતો ભક્તો રામ જન્મભૂમિ પર મંદિર બનાવવા જઈ રહ્યા હતા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ લંડનમાં હતા. ત્યારે સ્વામીજીએ ભારતના સમય મુજબ સવારે 3:30 થી 5 વાગ્યા સુધી રામ જન્મભૂમિ માટે પ્રાર્થના કરી હતી અને સભાનું આયોજન પણ કર્યું હતું. તે સમયે તેમણે એમ પણ કહ્યું હતું કે રામ ભગવાન આખી દુનિયાના ભગવાન છે. સ્વામિનારાયણ ભગવાન પણ રામ જન્મભૂમિ, કનક ભવન અને હનુમાનગઢી રોજ દર્શન કરવા જતા હતા. બધા જ હિન્દુઓ એક છે, માટે સૌએ તને મને ધને રામ મંદિરમાં જોડાવવું. મંદિર નિર્માણ કાર્યમાં જેમણે ઉત્સાહ, ઉમંગ બતાવ્યો છે તે સૌને ધન્યવાદ છે. પરદેશમાં છીએ તો પણ જોડાવાનું છે અને રામ જન્મભૂમિ પર મંદિર બને એ પ્રાર્થના. જ્યારે 1993માં અશોક સિંગલજી પ્રમુખ સ્વામી મહારાજને મળવા આવ્યા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એમ કહ્યું હતું કે હવે ત્યાં રામ ભગવાન બેઠા છે, બધું થઈ જશે. અને જ્યારે 9મી નવેમ્બર 2019માં રામ જન્મભૂમિનો ચુકાદો આવ્યો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના અનુગામી મહંત સ્વામી મહારાજ પણ રાજી થયા હતા અને રામ મંદિર શિલાન્યાસ વિધિમાં મૂકાનારા શ્રી રામ યંત્રનું મહંત સ્વામી મહારાજે 3 ઓગસ્ટ 2022ના રોજ પૂજન કર્યું હતું. ત્યારબાદ પણ બીએપીએસ સંસ્થાએ જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે રામ જન્મભૂમિ માટે પોતાનો સહયોગ આપ્યો છે. જ્યારે સમગ્ર ભારતમાંથી રામ મંદિર માટે કેટલાય સંતો મહંતો દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવી રહ્યો હતો ત્યારે બીએપીએસ સંસ્થા દ્વારા 13 ફેબ્રુઆરી 2021ના રોજ અમદાવાદ ખાતે રામ જન્મભૂમિના ટ્રસ્ટી અને કોષાધ્યક્ષ શ્રી ગોવિંદદેવ ગિરિજી મહારાજને આર્થિક સહયોગ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગ વખતે શ્રી ગોવિંદદેવ ગિરિજી મહારાજે પોતાના સંબોધનમાં તેમ કહ્યું હતું
કે આજે આપણે એ સ્થાનમાં છીએ જ્યાં મંદિર માટે રામચીલાનું પૂજન પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે થયું હતું. રામ મંદિરની યાત્રાની શરૂઆત સોમનાથ મંદિરથી થઈ હતી, માટે તેણે રામયાત્રાની ગંગોત્રી કહી શકાય, પણ તેની પ્રેરણા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાંથી વહે છે. આ પ્રસંગે ગુજરાતના તે સમયના મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી પણ હાજર રહ્યા હતા. જ્યારે રામ મંદિરના નિર્માણ સમયે થયેલા શિલાન્યાસ વિધિમાં અયોધ્યા મંદિરના પાયામાં મૂકવા માટે ભારતભરના હિન્દુ સ્થાનોની તેમજ તીર્થ સ્થાનોની માટી મંગાવવામાં આવી ત્યારે 42 સ્થાનોમાંથી માટી એકત્રિત કરવામાં આવી અને તેનું પૂજન ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિરમાં પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી અને પૂજ્ય શ્રુતિપ્રકાશ સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અયોધ્યામાં થયેલા શિલાન્યાસ વિધિમાં પણ બીએપીએસ સંસ્થાના સંતો હાજર રહ્યા હતા. આ ઉપરાંત રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા જ્યારે શતકોટી હનુમાન ચાલીસાના પાઠનો શુભારંભ કરવામાં આવ્યો ત્યારે આ શુભારંભ કરવા માટે સમગ્ર ભારતમાંથી દિલ્હીમાં આવેલા અક્ષરધામને પસંદ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી ગોવિંદદેવ ગિરિજી મહારાજ, બાબા રામદેવજી, જૈન મુનિ લોકેશ મુનિજી, રામ જન્મભૂમિના અધ્યક્ષ મહોદય શ્રી ચંપતરાયજી વગેરે પધાર્યા હતા. આ સમયે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પોતાના આશીર્વાદમાં તેમ કહ્યું હતું કે આ આયોજનથી શ્રી રામ જન્મભૂમિમાં વિશિષ્ટ ભક્તિ અર્પણ થશે. આ તો કેટલાક જ પ્રસંગોનું આચમન થયું છે. આવા તો કેટલાય પ્રસંગોમાં શ્રી રામ જન્મભૂમિ કમિટી અને બીએપીએસ સંસ્થા એકબીજાની નજીક આવી હશે અને તેમના સંબંધો વધુ ઘનિષ્ઠ બન્યા હશે. અને એટલે જ શ્રી ગોવિંદદેવ ગિરિજી મહારાજ 2022માં અમદાવાદમાં યોજાયેલા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ અમેરિકામાં જ્યારે અક્ષરધામની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ હતી તે સમયે પણ તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને અક્ષરધામમાં પ્રતિષ્ઠિત શ્રી રામ સીતાજીની મૂર્તિ તેમના જ કરકમણોથી પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. ત્યારબાદ 21 નવેમ્બર 2023ના રોજ તેઓ સારંગપુરમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે પધાર્યા હતા અને ત્યાં આવેલા પ્રમુખ સ્વામી મહારાજના સ્મૃતિ મંદિરે તેમણે પ્રાર્થના કરી હતી અને પ્રમુખ સ્વામી મહારાજ તેમજ મહંત સ્વામી મહારાજ માટે પોતાની ભાવના વ્યક્ત કરી હતી. આ તમામ પ્રસંગો બતાવે છે કે હિન્દુ ધર્મના તમામ સંપ્રદાયો પંથો ભલે અલગ અલગ છે, પણ અંતમાં તો બધા એક જ છે અને તો જ આવો સંપ સંભવી શકે. આવી જ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.